નમસ્કાર મિત્રો. મિત્રો, ધોરણ 6 અને ધોરણ 9માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમના માટે ગવર્મેન્ટની સ્કોલરશીપ માટેની એક ખૂબ જ સારી એવી યોજના છે, જેના માટે શિષ્યવૃત્તિની પરીક્ષા દર વર્ષે સરકારશ્રી દ્વારા લેવાતી હોય છે. તો વર્ષ 2024 માટે પણ આ શિષ્યવૃત્તિની પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો, આ સ્કોલરશીપ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. એના પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી આવી લેટેસ્ટ એજ્યુકેશનની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે. મિત્રો, શિષ્યવૃત્તિમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો આ જે સ્કોલરશીપની પરીક્ષા છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવે છે, જેને પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કહેવામાં આવે છે. પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા એટલે PSE પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ, અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે SSE સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ. તો આ રીતે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા લેવામાં આવે છે, જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે એ ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, જ્યારે માધ્યમિક જે શિષ્યવૃત્તિ પરીક્ષા છે એ ધોરણ 9માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા માટે ઓફિશિયલ જે વેબસાઇટ છે સરકારની SEBExam.org, આ વેબસાઇટ ઉપર તારીખ 1/3/2024 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે, જે 11/3/2024 સુધી તમારે ઓનલાઈન કરી લેવાના રહેશે. વધુ માહિતી જોઈએ મિત્રો તો પરીક્ષાનો જે કાર્યક્રમ છે એ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. તો જાહેરનામું બહાર પાડ્યાની તારીખ 27/2/2024 જાહેરનામું આવી ગયું છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 1/3/2024 11/3/2024 સુધી છે, ત્યાં સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી લેવાનું. અને ઓનલાઈન ફી જો તમારે ભરવાની થતી હોય, તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હો તો તમારે ઓનલાઈન ફી માત્ર 50 રૂપિયા ભરવાની હોય છે. તો આ ફી તમારે 1/3/2024 લઈ અને 12/3 સુધીમાં ભરી લેવાની રહેશે. પરીક્ષાની જે તારીખ છે એ પણ આપણને આપી દેવામાં આવી છે મિત્રો. તો 28/4/2024 દિવસે આ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાશે. તમારે ખાસ આ તારીખો નોંધી લેવાની છે. વધુ માહિતી જોઈએ તો ઉમેદવારની લાયકાત શું જોઈએ છે, કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે. તો મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે PSE, એના માટે અત્યારે એટલે કે ચાલુ વર્ષે ધોરણ 6માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ ભરી શકે છે. એમાં સરકારી, પ્રાઇવેટ કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ ભરી શકે છે. બીજું કે જનરલ, OBC, SC, ST કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થીઓ ભરી શકે છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મળશે અને અધર કાસ્ટના કેટેગરીના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મળશે. એટલે એના માટે કોઈ નિયમ નથી, બધા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે. ધોરણ 6માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરી શકે છે. અને ખાસ બીજું કે ધોરણ 5માં એમણે 50% માર્ક્સ એટલે 50% ગુણ મેળવેલ હોવા જોઈએ. તમારી પાસે ધોરણ 5ની જો માર્કશીટ હોય તો એમાં 50% માર્ક્સ તમે મેળવેલ હોવા જોઈએ. અને આ માર્કશીટ તમારી જોડે ના હોય તો તમે શાળામાંથી મેળવી શકો છો. બીજું, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે SSE સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ. તો આના માટે અત્યારે એટલે કે ચાલુ વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. SC, ST, OBC, જનરલ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ, પ્રાઇવેટમાં ભણતા હોય કે સરકારીમાં, તમામ વિદ્યાર્થીઓ ભરી શકે છે. શરત માટે એટલી છે કે ધોરણ 8માં એમણે ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. 50%થી ઓછા ગુણ હોય તો ના ભરી શકાય, 50%થી વધુ ગુણ હોય તો જ ભરી શકાશે. અભ્યાસક્રમ શું રહે છે એટલે કે તમારે જે પરીક્ષા આપવાની છે એના માટેનું સિલેબસ શું છે. તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા PSE માટે એટલે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 1-5નો અભ્યાસક્રમ રહેશે. એટલે ધોરણ 1-5ની જે પાઠ્યપુસ્તકો છે એમાંથી તમને પૂછવામાં આવશે. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એના માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા SSE ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે, એમના માટે ધોરણ 6-8નો અભ્યાસક્રમ પૂછવામાં આવશે. એટલે ધોરણ 6-8ના પાઠ્યપુસ્તકોમાંથી. અને માધ્યમ જે છે, માધ્યમ એટલે કઈ ભાષામાં પરીક્ષા લેવાશે,
તો માત્ર ગુજરાતી ભાષામાં આ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે તમામ જે પેપર છે એ ગુજરાતી ભાષામાં આવશે. હવે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ, એટલે કેટલા ગુણના પેપર આવશે અને કેટલો સમય હશે એના માટેનો, એ વિગત જોઈએ. તો કસોટીનો પ્રકાર છે એ ભાષા અને સામાન્ય જ્ઞાનનું જે એક પેપર આવશે પ્રથમ, એમાં 100 પ્રશ્નો હશે, એના કુલ 100 ગુણ હશે. તો આ રીતનો ભાગ એક આવશે, પેપર જે આવશે એમાં ભાગ એક અને ભાગ બે આવશે. તો ભાષા અને સામાન્ય જ્ઞાનનો જે ભાગ એક હશે એ 100 પ્રશ્નો હશે, એમાં 100 ગુણ હશે. બીજો ભાગ જે છે એ ગણિત વિજ્ઞાનનો પૂછાશે, એમાં પણ 100 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે. જ્યારે સમગ્ર પેપર માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય આ તમને આપવામાં આવશે. તો 3 કલાકનું પેપર હશે જેમાં 200 પ્રશ્નો અને 200 માર્ક્સ આવશે. બરાબર, બંને PSE અને SSE એટલે કે ધોરણ 6 અને ધોરણ 9 બંનેના વિદ્યાર્થીઓ માટે એક જ પ્રકારની પેપર પદ્ધતિ રહેશે. પરીક્ષાની ફી કેટલી છે? તો પરીક્ષાની ફી જે છે મિત્રો એ 50 રૂપિયા છે, PSE માટે અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બંને માટે 50 રૂપિયા ફી રહેશે. જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હો તો તમારે 50 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં હો તો તમારે કોઈ ફી ભરવાની રહેતી નથી. હવે આપણે જોઈ ગયા કે 100 પ્રશ્નો અને 100 ગુણ ભાગ એક, 100 પ્રશ્નો અને 100 ગુણ ભાગ બે, ટોટલ 180 મિનિટ રહેશે. પરીક્ષાની ફીની વિગતોમાં આપણે તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે, એટલે તમે ઓનલાઈન જ આ ફી ભરી લેશો. અહીંયા સૂચના આપણે જોઈ લઈએ તો જે પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ જ આ ફી ભરવાની છે, જ્યારે અહીંયા આપણને નોંધ આપવામાં આવી છે કે જે સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય એમને કોઈપણ પ્રકારની ફી ભરતા ભરવાની રહેતી નથી. નેક્સ્ટ, આવક મર્યાદા શું રહેશે? ઓનલાઈન એપ્લાય કરો છો તો કેટલી આવક મર્યાદાવાળા વિદ્યાર્થીઓ ભરી શકે? તો કોઈપણ પ્રકારની મિત્રો આવક મર્યાદા નથી, ગમે તેટલી આવક હોય માતા પિતાની તો પણ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. અરજી કેવી રીતે કરવાની છે તમારે? તો ફોર્મ કેવી રીતે ભરવું? તો મિત્રો ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ખાસ નોંધી લેશો, SEBexam.org આ વેબસાઇટ છે એની, જેના ઉપર જઈને તમારે PSE અથવા તો SSE પરીક્ષા માટેના ફોર્મ ભરવાના છે. મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે, જ્યાંથી તમે આ તમામ માહિતી જોઈ શકો છો, વાંચી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે ખાસ ચેક કરી લેશો લિંક. તો SEBexam.org પર જવાનું છે, ત્યાં જઈ અને સમગ્ર ફોર્મ જે છે તમારે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું છે, ગુજરાતીમાં કંઈ લખવાનું નથી. સૌ પ્રથમ SEBexam.org પર જવું, PSE અથવા SSE સ્કોલરશિપ માટે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે, ધોરણ 6 અથવા ધોરણ 9 માટે એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એપ્લિકેશન એટલે ફોર્મ ખુલે, એમાં તમારે ફોર્મમાં UDIAS નંબર, તમારો 16 અંકનો UDIAS નંબર એટલે કે વિદ્યાર્થીનો ઓળખ નંબર હોય એ લખવાનો રહેશે. જો તમારી પાસે ના હોય તો તમે તમારી શાળામાંથી મેળવી શકો છો, તમારા શિક્ષકને પૂછશો તો તમને એ તમારો UDIAS નંબર આપી દેશે. મિત્રો એ રીતે નહીં તો UDIAS નંબર જે છે એ તમે ઓનલાઈન પર તમારો જોઈ શકો છો તમારા આધાર કાર્ડ નંબરથી. તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર હોય તો ઓનલાઈન તમે તમારો UDIAS નંબર મેળવી શકો છો. કેવી રીતે જોવો એના માટેનો અલગથી વિડીયો બનાવેલ છે અને તમને એનો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ અને તમારો નંબર મેળવી શકો છો. તો તમારે તમારો UDIAS નંબર લખવાનો છે. UDIAS નંબર લખ્યા પછી તમારું નામ ઓટોમેટિક આવી જશે અને તમારી શાળાનું નામ, બધી જ વિગતો આવી જશે. તો તમારે ચેક કરી લેવાની છે, સાચી હોય તો ઓકે કરી અને નેક્સ્ટ આગળ સ્ટેપ જોવાનું છે, જ્યાં તમારે ટિક કરી અને આગળ કરશો એટલે એપ્લિકેશન જનરેટ થશે. તો એપ્લિકેશન જનરેટ થાય એમાંથી તમારે ફોર્મ ભરાઈ ગયું છે, મતલબ એપ્લિકેશન નંબર આવી જશે અને તમારી જન્મ તારીખ, આ બંને ફરીથી લખી અને તમારે લોગિન કરવાનું છે. તો લોગિન કર્યા પછી તમારે ફી ભરવાની થતી હોય તો ફી ભરવી પડશે અને ફી ભરવાની ન થતી હોય તો કન્ફર્મ એપ્લિકેશનનો તમને ઓપ્શન મળશે, એના ઉપર ક્લિક કરી અને તમારી એપ્લિકેશન કન્ફર્મ કરી દેવાની છે. માત્ર તમારા UDIAS નંબર નાખવાથી તમામ વિગતો આવી જશે અને માત્ર તમારી એપ્લિકેશન કન્ફર્મ કરવાની છે. જો ફી ભરવાની થતી હોય તો ઓનલાઈન ફી ભરવાની છે, જે ગૂગલ પે, ફોનપે અથવા તો ATM કાર્ડ જે કંઈ પણ તમારી જોડે હોય એના દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
બરાબર, ફી ભરી લેવાની છે અને એની પ્રિન્ટઆઉટ મેળવી લેવાની છે. તમારો કન્ફર્મેશન નંબર ખાસ તમારે લખી લેવાનો છે. જ્યારે તમારે પરીક્ષા માટે હોલ ટિકિટ એટલે કોલ લેટર હોલ ટિકિટ તમારે ડાઉનલોડ કરવાની થાય ત્યારે તમને એના પરથી એટલે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દ્વારા જ કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. એટલે કન્ફર્મેશન નંબર ખાસ ડાઉનલોડ કરી લેવાનો છે. અને મિત્રો, બીજી ખાસ એક વાત, તમારે ફોર્મ ભરી અને ક્યાંય કોઈને ફોર્મ જમા કરાવવાનું નથી. તો ફોર્મ ભરવાનું જ છે, માત્ર ફોર્મ શાળામાં કે બીજી કોઈ જગ્યાએ જમા કરાવવાનું રહેતું નથી. પરીક્ષાની તારીખના એક અઠવાડિયા પહેલાં એટલે કે 5 થી 7 દિવસની પહેલાં તમને હોલ ટિકિટ ઓનલાઈન આ જ વેબસાઇટ ઉપર SEBExam.org વેબસાઇટ ઉપર હોલ ટિકિટ તમારી મળી જશે. તો હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવાની છે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખીને. તો મિત્રો, આ હતી PSC SSC સ્કોલરશીપ વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો, તમને એનો રિપ્લાય મળી જશે. મિત્રો, તો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, તમને ઉપયોગી માહિતી મળતી રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.